અમદાવાદની ચાંદખેડા પોલીસે 25 લાખના રોકડ સાથે બે વોન્ટેડ આરોપીની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ મુંબઈમાં છેતરપિંડી કરી ફરાર હતા. રાજ્યની અલગ અલગ જગ્યાએ લોન આપવાનું કહી અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. હાલ પોલીસે આરોપીને મહારાષ્ટ્ર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે. ચાંદખેડા પોલીસ ન્યૂ સીજી રોડ પર પેટ્રોલિંગમાં હતી અને ત્યારે આરોપી કાર લઈ નીકળ્યા હતા. પોલીસને શંકા જતા પોલીસે ગાડી રોકી તપાસ કરી તો ગાડીમાં અલગ અલગ 3 બેગ મળી આવી, જેમાં એક બેગમાં 25 લાખ રોકડ મળી આવી હતી. સાથે લેપટોપ અને મોબાઈલ પણ મળી આવ્યા છે. પોલીસે અટકાયત કરી તપાસ શરૂ કરી છે. છેતરપિંડીની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોપી તરુણ સચદેવ અને સતપાલ સિંઘ બંને આરોપીની હાલ તપાસ ચાલી રહી છે. 11 મોબાઈલ મળ્યા છે અને એક લેપટોપ છે. રોકડ 25 લાખ રૂપિયા છે અને એની પાસે 3 બેગ હતી. એમાં એક બેગમાં પૈસા છે, એક બેગમાં લેપટોપ છે અને એકમાં પોતાના કપડાં છે અને એક મારુતિ ગાડી છે. ગેરકાયદેસર રીતે વીજ જોડાણ મેળવીને જલસા કરતા લોકોએ હવે ચેતવાની જરૂર છે. શહેરના જોહાપુરા બાદ નારોલ વટવામાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વીજ ચોરી પકડી પડાય છે. નારોલ અને વટવા વિસ્તારમાં વીજ કંપનીના અધિકારીઓએ મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સાથે રાખી અને મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન 363 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ શોધી કાઢી લગભગ 500 કિલોગ્રામ જેટલો વાયરનો જથ્થો જપ્ત કર્યો છે. 150 પોલીસ જવાનો અને 1 SRPની ટુકડીની અલગ અલગ 6 ટીમ બનાવી સર્ચ ઓપરેશન કર્યું, જેમાં વટવા પોલીસ સ્ટેશનમાં 3 ફરિયાદ અને નારોલ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ નોંધવામાં આવી. જોકે પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ વિસ્તારોમાં કુલ 7 લોકો એવા હતા કે જેઓ યેનકેન પ્રકારે વીજળીની લાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરી લોકોને વીજ પુરવઠો પૂરો પાડતા હતા, જેના બદલામાં તેઓ જે તે વ્યક્તિ પાસેથી જરૂરિયાત મુજબના રૂપિયા લેતા હતા. મિની સેક્શનમાંથી લોકો ઇલીગલી વાયર પોતાની રીતે, જે લોકો જાણકાર છે, લોકો વાયર જોડી અને અન્ય લોકોને આ પ્રોવાઈડ કરતા હતા અને એમાંથી કેટલાક 150-200-500 રૂપિયા જેમ જેની કેપેસિટી એ મુજબના વીજ કનેક્શનના પોતે પૈસા ઉઘરાવતા હતા ગેરકાયદેસર વીજના. કોરોનાના કપરા કાળ દરમિયાન શહેર પોલીસે ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકેની ફરજ બજાવી. અત્યાર સુધીમાં લગભગ 786 જેટલા પોલીસ કર્મચારીઓ, SRP જવાનો અને TRBના જવાનો કોરોનાથી સંક્રમિત થયા છે. 7 જેટલા કર્મચારીઓના અવસાન થયા છે. ત્યારે હવે પોલીસ વિભાગમાં કોરોના સંક્રમણ વધુ માહિતી માટે પોલીસ કમિશનર કચેરી ખાતે આવતા અરજદારો, પોલીસ કર્મચારીઓ અને સ્ટાફ માટે શરીરનું તાપમાન માપવા ઓટો સેન્સર મશીન મૂકવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કેમ્પસ ખાતે 3 અલગ અલગ ટેમ્પરેચર સેન્સરના મશીન મૂકવામાં આવેલા છે. જે સેન્સરની ઉપર હાથ રાખવાથી બોડી ટેમ્પરેચર ડિસ્પ્લે થાય છે. નોર્મલ રેન્જથી જો વધારે હોય બોડી ટેમ્પરેચર તો એમાં રેડ સિગ્નલ બતાવે છે, સાથે સાથે ડિજિટલ પણ એમાં ફિગર ડિસ્પ્લે થાય છે.